हेलो एवरीवन। तो अपने स्ट्रक्चरल ना गया लेक्चर में बात करी थी, तो अपनी स्पेक्ट्रोस्कोपी होती यूनिट टू ए माइक्रोवेव स्पेक्ट्रोस्कोपी। अने एमां आपणे क्वेश्चन जोयो हतो के ध्रुवण वर्णा पर आधारे छे अणुओनुं वर्गीकरण आपो। एमां आपणे अणुओनुं वर्गीकरण के एटले के अणुओना केटला प्रकार छे एना विषेनी वात करेली हती। तो आपणे फर्स्ट ऑफ ऑल एमां एवुं જોયું હતું કે પહેલાં તો એ હતું કે અણુઓનું વર્ગીકરણ છે, પહેલાં કોઈ અણુ છે એનું ભ્રમણ તો કે ત્રિપરિમાણમાં થતું જોવા મળે આપણને, એક્સ વાય અને ઝેડ સ્કેલમાં। એમાં આપણે એને ધાર્યા હતા કે એ અણુ, બી અણુ અને સી અણુ, એવી રીતના ત્રણ પરિમાણ માટે આપણે અણુ ત્રણ ધાર્યા હતા। પછી આપણે વાત કરી હતી કે અણુ છે એ જડત્વની ચાક માત્ર ધરાવે। હવે ત્રણેય અણુ છે એ કેવું હોય તો કે અક્ષને સમાંતર અને લંબ, જે આ અક્ષ છે એને સમાંતર હોય ત્રણે એકબીજાને, અને એના કેન્દ્રમાંથી જે અક્ષ પસાર થાય અને ભ્રમણ કરતી અક્ષ હોય એને આપણે નામ શું આપ્યું હતું, ભ્રમણ અક્ષ। પછી તો કે એની જડત્વની ચાક માત્ર આઈ એ, આઈ બી અને આઈ સી, એ અણુની જડત્વની ચાક માત્ર આઈ એ, બી અણુની જડત્વની ચાક માત્ર આઈ બી અને સી અણુની જડત્વની ચાક માત્ર હતી આઈ સી। એમ ત્રણેય અણુની છે એ જડત્વની ચાક માત્ર ધારી લીધી। પછી આપણે આના જડત્વની ચાક માત્રાના આધારે છે અણુઓના પ્રકાર જોયા, કે પહેલો એમાં આપણે પ્રકાર જોયો હતો કે રેખીય આકાર ધરાવતો અણુ, રેખીય આકાર બરાબર। હવે રેખીય એટલે કે લિનિયર શેપ, આપણને ખબર છે કે રેખીય શેપ એટલે કોને કહેવાય તો કે જે રેખામાં હોય અથવા ઊભી અથવા તો આડી રેખામાં એટલે કે લિનિયર શેપમાં હોય એને શું કહેવાય તો કે રેખીય આકાર ધરાવતો અણુ। તો રેખીય આકાર ધરાવતો અણુમાં આપણે એક્ઝામ્પલ જોયા તો ફોર એક્ઝામ્પલ તરીકે એચ સી એલ, ફોર એક્ઝામ્પલ તરીકે સીઓ ટુ, એવા બધા એક્ઝામ્પલ છે એ આપણે જોયા હતા। પછી એમાં જોયું હતું કે જડત્વની ચાક માત્રાનું મૂલ્ય કેવું હોય, તો કે જ્યારે રેખીય ગતિ ગોળાકાર રેખીય આકાર ધરાવતો અણુ હોય છે તો એમાં શું હોય કે બે જડત્વની ચાક માત્ર એટલે કે આઈ બી અને આઈ સીનું મૂલ્ય સમાન હોય, જ્યારે આઈ એનું મૂલ્ય આપણે કેવું ધારતા હતા, શૂન્ય અથવા તો અચળ છે એ લેતા હતા। તો કે જ્યારે આઈ બી અને આઈ સીનું જડત્વની ચાક માત્રાનું મૂલ્ય સમાન અને આઈ એટલે કે જે એ પર જડત્વની ચાક માત્ર છે એ અણુની એની કેવી હોય, શૂન્ય અથવા તો સાવ અચળ હોય, ત્યારે જે આપણને આકાર મળે એ કેવો હોય અણુનો આકાર, તો કે રેખીય છે તેમ કહેવામાં આવે છે। પછી સેકન્ડ આપણે વાત કરી હતી કે ગોળાકાર અણુની, ગોળાકાર અણુ, તો હવે ગોળાકાર અણુ એટલે કે જેનો શેપ કેવો હોય, ગોળ શેપ, રાઉન્ડ શેપ હોય, એને કેવો કહેવાય તો કે ગોળાકાર આકાર ધરાવતો અણુ। તો એમાં આપણે વાત કરી હતી કે ગોળાકાર આકાર ધરાવતો અણુ, તો કે જ્યારે આ માનો કે આ કોઈ અણુ છે એ કેવું કરશે, તો કે આમ જ્યારે રેખી રાઉન્ડ શેપની ગતિ કરશે ત્યારે એનો શેપ કેવો મળશે, ગોળાકાર। એટલે કે ગોળાકાર અણુ જ્યારે ધરાવતો હોય ત્યારે જડત્વની ચાક માત્ર, તો કે આઈ એ, આઈ બી અને આઈ સી ત્રણેયના મૂલ્ય કેવા હોવા જોઈએ, એક સમાન, એક સમાન હોય તેવા અણુનો શેપ કેવો હોય છે, રેખીય આકાર ધરાવતો અણુ હોય છે, અને જે શું હોય તો કે એનો જ્યારે રેખીય આકાર ધરાવતો, ગોળાકાર આકાર ધરાવતો અણુ છે એનો શેપ કેવો જોવા મળે છે, તો કે સમચતુષ્ફલકીય, એટલે કે એમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું સીએચ ફોર, કે જેમાં કાર્બન મધ્યસ્થ પરમાણુ અને આજુબાજુ છે ત્રણ હાઇડ્રોજન, ચાર હાઇડ્રોજન પરમાણુ આવી રીતના જોડાયેલા હોય, અને આ શેપ છે એ કેવો આમ થાય, સમચતુષ્ફલકીય, પણ એની રેખી કે ગતિ કેવી હોય છે, તો કે રાઉન્ડ શેપમાં હોય છે, એટલે ગોળાકાર અણુ થયું। પછી આપણે થર્ડ વાત કરી હતી કે સમમિતિ અણુ, તો સમમિતિ અણુમાં આપણે જોઈએ તો એક વસ્તુ કે એમાં છે, તો કે જ્યારે અણુમાં બે જડત્વની ચાક માત્રાનું મૂલ્ય સમાન હોય અને ત્રીજી જડત્વની ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય કરતાં સહેજ વધારે, સાવ શૂન્ય નહીં પણ શૂન્ય કરતાં સહેજ વધારે હોય, એનો મિનિંગ એવો થાય કે કોઈ બે જડત્વની, માનો કે આઈ બી અને આઈ સીનું મૂલ્ય કેવું છે, સમાન છે, પરંતુ ત્રીજી જડત્વની ચાક માત્રાનું મૂલ્ય એના જેવું નથી, તો માનો કે ત્રીજી જડત્વની ચાક માત્ર આપણે આઈએ લઈએ,
તો અહીંયા આપણે સ્પેસિફાઈ કરવું પડે કે જે આઈ એનું મૂલ્ય છે એ શૂન્ય નથી પરંતુ શૂન્ય કરતાં વધારે, પરંતુ આ આઈ બી અને આઈ સી કરતાં કેવું છે, અલગ છે. એટલે કે આઈ બી ઇઝ ઇક્વલ ટુ આઈ સી, બે જડત્વની ચાક માત્રાનું મૂલ્ય સમાન, બટ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ એ, કે આઈ બી અને આઈ સીનું મૂલ્ય છે આઈ એ બરાબર છે નહીં. આ બેનું સમાન છે જ્યારે આનું અલગ છે, પરંતુ અલગ છે તો શૂન્ય નથી પણ શૂન્ય કરતાં કેવું છે વધારે. જ્યારે રેખીય શેપમાં જોઈએ તો કે આઈ એનું મૂલ્ય સાવ કેવું મળે છે શૂન્ય, અને સમમિતિ અણુમાં છે એ શૂન્ય મળતું નથી પરંતુ શૂન્ય કરતાં છે સેજ વધારે જોવા મળે છે. પછી આપણે વાત કરી હતી કે લાસ્ટ છેલ્લો પ્રકાર, તો કે અસમમિતિય, સોરી, પછી સમમિતિ અણુમાં છે એ બે પ્રકાર પડતા હતા, એમાં હતું પ્રોલેસ અને બીજું હતું ઓબ્લેસ. એમાં પહેલો પ્રકાર કયો હતો? પ્રોલેસ, અને બીજો હતો ઓબ્લેસ. તો હવે પ્રોલેસ અણુ, તો કે એમાં શું શોર્ટ આવે? તો કે એમાં છે એ જડત્વની ચાક માત્રાનું મૂલ્ય, તો કે આઈ બી ઇઝ ઇક્વલ ટુ આઈ સી. બી અને સીનું મૂલ્ય તો સમાન જ છે, પરંતુ એનું મૂલ્ય કેવું છે? તો કે પ્રોલેસ અણુમાં છે એનું મૂલ્ય આઈ બી અને આઈ સી કરતાં વધારે હોય છે. જ્યારે ઓબ્લેસ અણુમાં, તો કે એના કરતાં ઉલટું, કે આઈ બી અને આઈ સીનું મૂલ્ય તો સમાન જ, પરંતુ આઈ એનું મૂલ્ય એ બંને કરતાં કેવું જોવા મળે છે? એ બી બી અને સી કરતાં એનું મૂલ્ય નાનું, એ ઓબ્લેસ અણુ. અને જ્યારે પ્રોલેસ, તો કે બી આઈ બી અને આઈ સીનું મૂલ્ય સમાન, પર આઈ એ જે છે એનું મૂલ્ય બી અને સી કરતાં વધારે. પછી પ્રોલેસ અણુના એક્ઝામ્પલ, તો કે એમાં સી એચ સી એલ થ્રી એટલે કે ક્લોરોફોર્મ, અને ઓબ્લેસ અણુમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું બી એફ થ્રી એટલે કે બોરોન ટ્રાઈ ફ્લોરાઇડનું એક્ઝામ્પલ જોયું. પછી છેલ્લો પાર્ટ હતો કે અસમમિતિ આકાર ધરાવતો અણુ. લાસ્ટ કયો હતો? તો કે અસમમિતિ આકાર ધરાવતો અસમમિતિય અણુ. તો અસમમિતિ અણુમાં તો શું હોય કે જેમાં જડત્વની ચાક માત્રા ત્રણેય કેવી હોય? અલગ અલગ હોય, જેમાં સમમિતિ સમાન આપણને જોવા મળે ને, એટલે કે એની જડત્વની ચાક માત્રા અલગ, બીની અલગ અને સીની પણ અલગ. એટલે કે આઈ એ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ બી, ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ સી, કે ત્રણેય જડત્વની ચાક માત્રાના મૂલ્યો કેવા છે? અલગ અલગ છે, એટલા માટે એને કેવું કહેવામાં આવે છે? અસમમિતિય અણુ. અને એના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે દાખલા તરીકે એચ ટુઓ છે એ બધું કેવું છે? તો કે અસમમિતિય અણુ, કારણ કે એનો શેપ કેવો જોવા મળે? તો કે કોણીય ટાઈપનો શેપ છે જોવા મળે, કે જેમાં અણુની સમમિતિ કોઈ નિશ્ચિત રૂપે આપણને જોવા મળતી નથી, એટલે એનું કેવું કહેવાય છે? અસમમિતિય અણુ. કારણ કે ત્રિપરિમાણમાં તો જો અણુ ગતિ કરતો હોય તો કઈ ત્રણ અક્ષને જ છે અનુસરતો હોય, પરંતુ આવો કોણીય શેપ તો છે એ કોઈ અક્ષને અનુસરતો નથી, એટલે એને કેવું કીધું? તો કે અસમમિતિ આકાર ધરાવતો અણુ તરીકે છે ઓળખવામાં આવે છે. તો આપણે પ્રકાર જોયા હતા. હવે તમને એક ક્વેશ્ચન પૂછાઈશ કે ભ્રમણ ગતિ કરતા અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ તારવું. અથવા એ ક્વેશ્ચન છે એ બે રીતે પૂછાય છે, તો આપણે જોઈએ કે કઈ રીતના પહેલાં પૂછાય. તો તમારે છે કે ભ્રમણ ગતિ કરતા ગતિ કરતા અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ, અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ તારવો. અથવા તો બીજી રીતના પણ તમને પૂછાય છે કે ભ્રમણ શક્તિ એને શું કહેવાય? ભ્રમણ શક્તિને રોટેશનલ એનર્જી, એટલે કે આપણે એને બતાવશું ઈ રોટેશનલ. ઈ રોટેશનલ બરાબર વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર સમીકરણ સાબિત કરો. તમને ક્વેશ્ચન બે રીતના પૂછાય કે ભ્રમણ ગતિ કરતા અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ તારવું, અને ભ્રમણ શક્તિ એટલે કે ઈ રોટેશનલ બરાબર વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર છે એ સાબિત કરો. બે રીતે પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, અને એક્ઝામમાં પૂછાય તો એ 7 માર્કમાં ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે.
પછી તમને આપણે અગાઉનો જે ક્વેશ્ચન જોયો કે અણુઓના આકારનો, તો એમાંથી પણ છે શોર્ટ ક્વેશ્ચન તમને ગમે એ પૂછી શકે, એક્ઝામ્પલ પૂછી શકે, અથવા તો કોઈ શોર્ટ પૂછી શકે કે અસમમિતિ અણુ મળવા માટેની શોર્ટ નીચેનામાંથી કઈ છે. તો આ તમને ચાર ઓપ્શન હોય આવી રીતના કે આઈ એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી ઇઝ ઇક્વલ ટુ આઈ સી, તો એવી રીતના અલગ અલગ ચાર ઓપ્શન આપશે એમ પણ પૂછાઈ શકે. પછી પ્રોલેસની પૂછાઈ શકે, ઓબ્લેસની પૂછાઈ શકે, તો એમાંથી પણ ઘણા શોર્ટ ક્વેશ્ચન છે એ બધા પૂછાઈ શકે છે, અથવા તો પૂછાય તો તમને એક લોંગ આખો પૂછાશે. એવી જ રીતના આમાં છે કે ભ્રમણ તમને એમ પણ આમાંથી પૂછાય કે નીચેનામાંથી કયું સમીકરણ ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ઈ રોટેશનલ બરાબર વન ઓફ આઈ ઓમેગા સ્ક્વેર છે, એ અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ છે. તો એ પણ છે યાદ રાખવું જરૂરી છે. અથવા તો તમને ઓપ્શન ન હોય તો તમને લખવાનું પણ ડિસ્ક્રિપ્શન ફોર્મમાં પૂછાય એક માર્ક. તો આપણે સમીકરણ છે મોઢે પણ લખવું પડે છે. તો જોઈએ હવે સમીકરણમાં, તો એમાં ફર્સ્ટ હોય જોઈએ તો કે જુદા જુદા ભ્રમણ સ્તરોની ભ્રમણ શક્તિ કેવી હોય છે, જુદી જુદી હોય છે. હવે કોઈ પણ બે સ્તર હોય બરાબર એના વચ્ચે, તો કે આ છે એક પહેલું સ્તર છે ને બીજું અણુનું સ્તર છે, તો આ બંને વચ્ચે છે એ ભ્રમણ શક્તિ કેવી હોય, અલગ અલગ હોય. માનો કે આની વધારે હોય તો આની કેવી હોય, ઓછી જોવા મળે. શું? તો કે ભ્રમણ શક્તિ આની છે એ વધારે છે, જ્યારે આની છે એ ઓછી. તો અલગ અલગ જેમ સ્તર હશે એમાં એના ઉપર રહેલા અણુઓની ભ્રમણ શક્તિ પણ કેવી જોવા મળશે, તો કે જુદી જુદી છે એ જોવા મળે છે. પછી તો કે આ જુદા જુદા ભ્રમણ સ્તરો વચ્ચેનું સંક્રમણ થવાથી સૂક્ષ્મ તરંગ વિભાગનું અણુનું શોષણ થાય છે અને જે શુદ્ધ વર્ણપટ મળશે એને આપણે શું કહેશું કે શુદ્ધ ભ્રમણ વર્ણપટ છે કહેવામાં આવે છે. હવે વધારે ઓછી હોય છે પછી શું થાય કે એકબીજા વચ્ચેનું સંક્રમણ થાય કે એકબીજાની નજીક આવે ત્યારે છે એનાથી આપણે સૂક્ષ્મ તરંગ વિકિરણો આપાત કરીએ. શું કરીએ? સૂક્ષ્મ તરંગો આપાત કરતા. સૂક્ષ્મ તરંગો જેવો આપાત કરો કે અણુઓનું રોટેશન થાય, એનર્જી ચેન્જ થાય, એટલે કે બે સ્તરો વચ્ચે અણુઓનું સંક્રમણ થવાથી હવે આ સ્તર છે અને આ સ્તર છે, તો માનો કે જે વધારે શક્તિમાંથી ઓછા તરફ આવ્યા અથવા તો ઓછાથી વધારે તરફ થયા ત્યારે અણુઓનું સંક્રમણ થાય અને આપણે જે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણો આપાત કરી અને એનર્જીનું જે શોષણ થાય એટલે કે સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણનું અવશોષણ થાય છે અને આપણને જે સ્પેક્ટ્રા મળે છે એને શું કહેવામાં આવે છે, શુદ્ધ ભ્રમણ વર્ણપટ તરીકે છે ઓળખવામાં આવે છે. આપણે ફર્સ્ટ પોઈન્ટ બતાવી શકીએ કે જુદા જુદા અણુ ભ્રમણ સ્તરોની ભ્રમણ શક્તિનું મૂલ્ય કેવું હોય છે, જુદું જુદું હોય છે અને આ જુદા જુદા સ્તરો વચ્ચે અણુનું સંક્રમણ થવાથી સૂક્ષ્મ તરંગ વિભાગના વિકિરણનું શું થાય છે, અવશોષણ થાય છે અને જે શુદ્ધ વર્ણપટ મળે તેને શુદ્ધ ભ્રમણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના આપણો ફર્સ્ટ પોઈન્ટ ડિસ્ક્રાઇબ થઈ ગયો. પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે, તો કે અણુ ભ્રમણ ગતિ કરે છે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર થશે નહીં. હવે કે અણુ છે એ શું કરે, માનો કે આ કોઈ અણુ છે બરાબર, એ ભ્રમણ ગતિ કરે છે, આમ રોટેશનલ કરે છે. તો હવે એ રોટેશનલ કરે છે ત્યારે એમાં એનર્જીમાં ચેન્જીસ થાય કે એ છે એ સૂક્ષ્મ તરંગ વિભાગના આવૃત્તિનું શોષણ કરી અને વર્ણપટ આપે. અલગ અલગ અણુ હોય તો અલગ અલગ એનર્જીનું શોષણ કરે, કે બધા અણુઓ છે એક સાથે એક સરખી અણુ એનર્જીનું શોષણ કરે નહીં. તો જેમ અણુ અલગ અલગ હશે એમ એનર્જીનું શોષણ પણ કેવું થવાનું, અલગ અલગ થાય. કે અણુ છે એ ભ્રમણ ગતિ કરે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર થશે નહીં, કે એનું જે દ્રવ્યમાન એટલે કે એના વજન કેવું રહેવાનું છે, અચળ જ રહેશે. કંઈ ગતિ કરે તો એના કંઈ વજનમાં તો ચેન્જીસ નહીં થાય, ખાલી એ રોટેશનલ કરશે, એ ફરે છે પણ એનું વજન કેવું રહેશે, એનું દ્રવ્યમાન એમાં છે એ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ છે એ જોવા મળશે નહીં, એટલે કે એના વજનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે જોવા મળશે નહીં. તો આપણે કહી શકીએ કે અણુ ભ્રમણ ગતિ કરે છે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર થશે નહીં. ખાલી ઓનલી કોનું થશે કે અણુ છે એ પોતાની ભ્રમણ કક્ષની આજુબાજુ ભ્રમણ કરશે, પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર છે એનું સ્થાનાંતર થતું જોવા મળશે નહીં. પછી તો કે અણુની ભ્રમણ શક્તિ બધા જ પરમાણુઓની ગતિશક્તિનો સરવાળા બરાબર હોય છે. હવે જે ઈ રોટેશનલ એટલે કે ભ્રમણ શક્તિ કોની, તો કે અણુની, અણુની ભ્રમણ શક્તિ કોના બરાબર હોય, તો કે બધા જ પરમાણુઓના.
परमाणु ना सरवाला बराबर। હવે અણુમાં તો એક પરમાણુ હોવાનું, બે પરમાણુ ઓછું હોય તો બે કરતાં વધારે પણ બે અથવા તો બે કરતાં વધારે પણ પરમાણુ છે હોવાને, તો ભ્રમણ શક્તિ કોના ઉપર આધાર રાખે કે અણુમાં જેટલા પણ પરમાણુ આવેલા છે એ બધા પરમાણુઓના સરવાળા બરાબર હોય છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે CH4, તો હવે CH4 શું છે, આખો અણુ છે, પરંતુ એમાં તો કે કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન, એટલે ટોટલ પરમાણુ કેટલા થયા, 5। તો આપણે કહી શકીએ કાર્બન પ્લસ 4 હાઇડ્રોજન પરમાણુનો જે સરવાળો થાય અને ધ્યાન સરાવે એ શું થઈ, ટોટલ રોટેશનલ એનર્જી થઈ, એની ટોટલ રોટેશનલ એનર્જી। એટલે કે અણુની ભ્રમણ શક્તિ છે એ કોના ઉપર આધાર રાખે, તો કે અણુમાં રહેલા બધા જ પરમાણુના સરવાળા બરાબર હોય છે। ફોર એક્ઝામ્પલ તરીકે મેં તમને સમજાવી લીધું છે ખાલી કે CH4, તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો, એક્ઝામમાં તમારે કોઈ એક્ઝામ્પલ લેવાનું નથી, ખાલી જસ્ટ ડિસ્ક્રિપ્શનનો એક પોઈન્ટ આપવાનું છે। તો આપણે કીધું કે કાર્બનની ભ્રમણ શક્તિ અલગ હોય, પછી 4 હાઇડ્રોજનની ભ્રમણ શક્તિ, તો ટોટલ એ હાઇડ્રોજનની ભ્રમણ શક્તિ તો સમાન જ હોય એ ચારેય પરમાણુની, પણ એ 4નો સરવાળો તો આપણે કરવો પડે, એટલે કે ટોટલ 5 પરમાણુની ભ્રમણ શક્તિ બરાબર શું હોય કે CH4 આખા અણુની ભ્રમણ શક્તિ છે આપણને જોવા મળે। તો આ થર્ડ પોઈન્ટ થયો। પછી તો કે હવે કોઈ પણ પરમાણુની ગતિ ઉર્જા, તો આપણી પાસે છે સૂત્ર કે કોઈ ગતિ ઉર્જા બરાબર, ગતિ ઉર્જાનું સૂત્ર શું છે કે 1/2 mv². હવે કોઈ પણ પરમાણુ છે ગતિ ઉર્જા, એટલે કે k બરાબર શું હોય ગતિ ઉર્જા, તો કે 1/2 mv² જ હોય છે જો હોય એની ગતિ ઉર્જા, તો શું થશે કે આપણે ગતિ ઉર્જા બરાબર લખી શકીએ અહીંયા 1/2 mi² હવે આપણને ખબર નથી, અત્યારે આપણે ખાલી નોર્મલી રોટેશનલ માટેનું સૂત્ર સાબિત કરીએ છીએ, ત્યારે આપણે કોઈ પણ અણુનું એક્ઝામ્પલ નથી લીધું। તો હવે અણુમાં અલગ અલગ પરમાણુ તો હશે, તો કે કોઈ પણ પરમાણુની ગતિ ઉર્જા, તો આપણને એ તો ખ્યાલ નથી કે પરમાણુ કેટલા છે, તો જે અહીંયા આપણે આઈ બતાવીએ છીએ એ શું છે, આઈ બરાબર, તો કે અહીંયા જે આપણે VI ને MI, તો કે એ બરાબર છે 1, 2, 3, 4 પરમાણુની સંખ્યા। માનો કે આપણે CH4નો અણુનું રોટેશનલ ગણતા હોય તો એમાં ટોટલ પરમાણુ કેટલા થયા, 5, એક કાર્બન પરમાણુ, બાકીના 4 હાઇડ્રોજન પરમાણુ, તો અહીંયા આપણે MI અને VI એટલે કે 5 ટોટલ પરમાણુ થયા, તો અહીંયા 5 કિંમત આપણે મૂકી શકીએ। પણ અત્યારે આપણને એવી ખબર નથી કે આપણે શેની કેલ્ક્યુલેશન, કોઈ પણ એક્ઝામ્પલ અણુનું જે લીધું નથી, એટલે કે I બરાબર શું બતાવે, 1, 2, 3, 4 જેટલા પરમાણુ આવેલા હોય એની સંખ્યા છે એ બતાવે છે। પછી એમ શું બતાવે છે, MI, તો કે દ્રવ્યમાન, એમ એટલે કે દ્રવ્યમાન, અને V બરાબર શું બતાવે છે, અણુઓનો વેગ, અણુઓનું દ્રવ્યમાન અને અણુઓનો વેગ, 1/2 તો એ છે કોન્સ્ટન્ટ છે, એકની કિંમત એક જ મૂકવાના છે અને બેની કિંમત આપણે બે જ મૂકવાના છીએ, પણ એમ તો કે દ્રવ્યમાન બતાવે છે, V છે એ વેગ બતાવે છે, અને જ્યારે I છે એ શું બતાવે છે કે પરમાણુઓની સંખ્યા, જેટલા પરમાણુ આવેલા હોય એની સંખ્યા આપણે છે એમાં મૂકવાની છે। હવે તો કે ગતિ ઉર્જાનો છે એ સરવાળો કરતા, આપણે પહેલાં ગતિ ઉર્જાનું સમીકરણ મેળવી લીધું કે ગતિ ઉર્જા બરાબર 1/2 mv², પછી આપણે જોયું કે જો ગતિ ઉર્જા કે અલગ અલગ પરમાણુ લીધા, તો કે 1/2 mi² પછી તો કે I બરાબર છે આ બતાવે છે, M બરાબર દ્રવ્યમાન અને V બરાબર વેગ બતાવે છે। નેક્સ્ટ તો કે ગતિ ઉર્જાનો હવે સરવાળો કરવાનો છે આપણે, કે ગતિ ઉર્જાનો સરવાળો કરતા, હવે જ્યારે આપણે ગતિ ઉર્જાનો સરવાળો કરીએ છીએ, તો કે ઈ રોટેશનલ બરાબર 1/2, આપણી પાસે સૂત્ર તો છે MI અને VI² પરંતુ આપણે શું કરીએ છીએ, તો કે બધી ગતિ ઉર્જાનો સરવાળો, એટલે આપણે કેને ઈ તરીકે બતાવશું, કે આપણે જ્યારે રોટેશનલ એનર્જીનો સરવાળો કરતા, એટલે કે અહીંયા સિમ્બોલ માટે આપણે ઈ બતાવશું અને એને સમીકરણ આપશું નામ પે। પછી તો કે જે વી છે એ વેગ છે, પણ કેવો છે, તો કે રેખીય વેગ બતાવે છે, કેવો વેગ બતાવે છે, તો કે વી છે એ રેખીય વેગ તરીકે બતાવે છે। પછીનું નેક્સ્ટ પોઈન્ટ, તો આપણે સમીકરણ 1 મળી ગયું, પછી હવે રેખીય વેગ VI શું છે,
તો કે રેખીય વેગ છે. હવે રેખીય વેગ બરાબર એક સમીકરણ આવે કે રેખીય વેગ બરાબર, પછીનું નેક્સ્ટ પોઈન્ટ એવો આવશે કે રેખીય વેગ બરાબર કોણીય વેગ ગુણ્યા અંતર. કોણીય વેગ ગુણ્યા અંતર રેખીય વેગનું સમીકરણ છે કે રેખીય વેગ બરાબર કોણીય વેગ ગુણ્યા અંતર. તો રેખીય વેગનું આપણે સિમ્બોલ તો કે વી બતાવીએ છીએ, કોણીય વેગનું તો કે ઓમેગા તરીકે બતાવીએ છીએ, અને અંતર બરાબર આપણે આર. તો આ માટેનું સૂત્ર થઈ ગયું કે વી બરાબર ઓમેગા આર. રેખીય વેગનું આપણને એક સમીકરણ મળ્યું, એને આપણે સમીકરણ નામ આપી દઈએ બે. હવે તો કે સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં, જ્યાં સમીકરણ બેની કિંમત છે એ આપણે ક્યાં મૂકશું, સમીકરણ એકમાં. તો આપણી પાસે સમીકરણ એક શું હતું કે ઈ રોટેશનલ બરાબર વન હાફ એમ આઈ વી આઈ નો સ્ક્વેર. હવે આપણે સમીકરણ એકની કિંમત ક્યાં મૂકીએ છીએ, તો કે સમીકરણ એકની કિંમત સમીકરણ બેમાં મૂકતા. હવે સમીકરણ એક આપણી પાસે આ છે, સોરી સમીકરણ બેની કિંમત આપણે શેમાં મૂકશું, સમીકરણ એકમાં બેની કિંમત, તો કે વી બરાબર ઓમેગા આર છે. હવે અહીંયા જે વી છે એના બરાબર આપણે કિંમત મૂકશું, તો કે ઈ રોટેશનલ બરાબર આ છે, એ બધું એઝ ઇટ ઇઝ રહેશે, વન હાફ એમઆઈ પણ એઝ ઇટ ઇઝ રહેશે. હવે વી સ્ક્વેર બરાબર શું થઈ જશે, ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર. શું કામ, કારણ કે આ વીની કિંમત આખી શું છે, ઓમેગા ઇન્ટુ આર, એટલે આના ઉપર સ્ક્વેર છે, તો ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર થયું. હવે આપણી પાસે એક કિંમતો છે કે પરંતુ એમ આર સ્ક્વેર બરાબર, જે આ એમ છે ઈ અને આર સ્ક્વેર બરાબર આપણને કિંમત મળે છે કે એમ આર સ્ક્વેર બરાબર આઈ મળે છે, આઈ હોવાથી. હવે એવું મેથેમેટિકલમાં સૂત્ર હશે કે એમ આર સ્ક્વેર બરાબર શું લેવામાં આવે છે, આઈ લેવામાં આવે છે. તો હવે આ એમ અને આર એ બધા કેવા છે, ગુણાકારમાં છે, તો આપણે ઓમેગાને અહીંયા પાછળ લઈ લઈએ એટલે શું થઈ જાય કે એમ આઈ આર સ્ક્વેર થઈ જાય. તો આપણે કરી શકીએ કે ઈ રોટેશનલ, હવે આ કિંમત આપણે ક્યાં મૂકશું, એમ આર સ્ક્વેરની કિંમત આઈ છે એ ઉપરના સમીકરણમાં મૂકશું, તો શું થશે કે ઈ રોટેશનલ બરાબર આ વન હાફ છે તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ઈ રોટેશનલ બરાબર ઈ વન હાફ, પછી એમઆઈ સ્ક્વેર બરાબર શું લેવાનું છે, તો કે આઈ, અને ઓમેગા સ્ક્વેર છે કેવું છે, એઝ ઇટ ઇઝ રહેવાનું છે. તો આ સમીકરણ ત્રણ ક્યું થયું, ફાઇનલ સમીકરણ, જે આપણે સમીકરણ ગોતતા હતા, તો ઈ રોટેશનલ બરાબર વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર, જ્યાં ઈ છે એ શું બતાવે છે, ટોટલ અણુઓનો સરવાળો, પરમાણુઓ જે રહેલા છે એ બધાનો સરવાળો છે એ બતાવે છે. તો આપણે કહી શકીએ કે સમીકરણ ત્રણ એ ભ્રમણ ગતિ કરતા અણુઓની ભ્રમણ શક્તિનું સમીકરણ છે. આ સમીકરણ ફક્ત સ્થૂળ પદાર્થ માટે જ લાગુ પાડી શકાય છે. તો શોર્ટ ક્વેશ્ચન આપણને એ પણ મળ્યો કે ભ્રમણ ગતિ કરતા અણુઓની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ, તો કે એ સમીકરણ છે એ ફક્ત સ્થૂળ પદાર્થ માટે જ છે એ લાગુ પડે છે, બીજા એક પણ પદાર્થ માટે છે એ આ સમીકરણ લાગુ પડતું
નથી, તો આ સમીકરણ આપણે જોઈ લીધું કે આ હતું સમીકરણ કે ધ્રુવણ ભ્રમણ ગતિકર્તાઓની ભ્રમણ શક્તિનું માટેનું સમીકરણ, એટલે કે ઈ રોટેશનલ બરાબર આઈ વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર માટેનું સમીકરણ છે, એ જે સમીકરણ આપણે જોયું. તો એકવાર આપણે જોઈ લઈએ ફરીવાર કે હવે આપણને ક્વેશ્ચન પૂછાય કે ઈ રોટેશનલ બરાબર વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર છે, એ સમીકરણ સાબિત કરો, અથવા તો ભ્રમણ ગતિ કરતા અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ છે એ સાબિત કરો, એવી રીતના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે એ જોયું કે હવે છે એ તો કે અણુઓના બધા જુદા જુદા સ્તર હોય છે, કોઈ પણ અણુ કાંઈ અલગ અલગ અણુ હોય પોતે એક જ સ્તરમાં ગતિ કરે એવું જરૂરી નથી, પરંતુ એક કરતાં વધારે સ્તરમાં છે એ ગતિ કરી શકે છે. તો એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ એ જોયું કે જોઈએ આપણે ડિસ્ક્રિપ્શન એકવાર જોઈ લઈએ જે ફર્સ્ટ પોઈન્ટ જોયા નથી. તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ફર્સ્ટ પોઈન્ટ શું થશે, તો કે જુદા જુદા અણુ ધ્રુવણ જુદા જુદા ભ્રમણ સ્તરોની શક્તિ ભ્રમણ સ્તરની શક્તિ કેવી હોય છે, તો કે જુદી જુદી હોય છે. જુદી જુદી હોય છે જુદા જુદા ભ્રમણ સ્તરો વચ્ચે જુદા જુદા ભ્રમણ સ્તરો વચ્ચે અણુઓનું સંક્રમણ થવાથી અણુઓનું સંક્રમણ થવાથી અને સૂક્ષ્મ તરંગ વિભાગના અને સૂક્ષ્મ તરંગ વિભાગના આવૃત્તિનું શોષણ થવાથી જે વર્ણપટ મળે છે તેને સૂક્ષ્મ તરંગ વર્ણપટ તેને સૂક્ષ્મ તરંગ વર્ણપટ કહે છે. ફર્સ્ટ વર્ડ ડિસ્ક્રિપ્શનનો એ થઈ ગયું. પછી નેક્સ્ટ જોઈએ તો કે અણુઓ ભ્રમણ ગતિ કરે છે ત્યારે બીજો પોઈન્ટ એ જોયો કે એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે એ બદલાતું નથી. તો આપણે કહી શકીએ કે અણુ જ્યારે ભ્રમણ ગતિ કરે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાતું નથી. એમ કહી શકીએ કારણ કે એ છે એ ઓનલી ગતિ કરે છે, તેના દ્રવ્યમાનમાં તો કંઈક જે ચેન્જીસ થવાનો નથી. ઓનલી શેમાં થશે, કાં તો ધીમી ગતિ કરશે કાં તો એ ઝડપથી ગતિ કરે છે. પછી તો કંઈ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર થતું નથી, પરંતુ અણુમાં રહેલા પરમાણુના દ્રવ્યનું સ્થાનાંતર થશે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર નથી થતું, અણુ જ્યારે ગતિ કરે છે ત્યારે અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર નથી થતું, પરંતુ કોનું થાય છે કે દ્રવ્યમાન કેન્દ્રનું, પરંતુ અણુમાં રહેલા પરમાણુના દ્રવ્યમાનનું સ્થાનાંતર થાય છે. હવે અણુનું છે એ સ્થાનાંતર દ્રવ્યમાનનું સ્થાનાંતર નહીં થાય, પરંતુ અણુની અંદર રહેલા પરમાણુ છે એના દ્રવ્યમાનનું સ્થાનાંતર છે એ થશે, અને
અણુની જે ભ્રમણ શક્તિ છે એ કોના બરાબર હોય? તો કે અણુની ભ્રમણ શક્તિ અણુની ભ્રમણ શક્તિ બધા જ પરમાણુની ગતિશક્તિના સરવાળા બરાબર હોય છે. ગતિશક્તિના સરવાળા બરાબર હોય છે. તો આ 3-4 પોઈન્ટ તમારા પહેલા ડિસ્ક્રિપ્શનમાં થયા એટલે સુધી બતાવી દીધું. પછી તમારે વાત આવે કે સમીકરણને. તો કે આપણને ખબર છે કે સમીકરણ તો કે કોઈ પણ અણુની છે એ ગતિ ઊર્જા શું હોય? તો કે 1/2 mv² હોય. પછી તો ગતિ ઊર્જા માટેનું સમીકરણ છે કે ગતિ ઊર્જા બરાબર 1/2 mv² હોય. તો કે હવે ગતિ ઊર્જા આપણે શું લીધું કે 1/2 mivi² હવે એમ છે એ શું બતાવે છે? તો કે અણુઓનું દ્રવ્યમાન બતાવે છે. જ્યારે વી છે એ શું બતાવે છે? વેગ. અને આપણે જે અહીંયા આઈ બતાવે તો કે તેમાં અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા છે એ બતાવે છે. હવે તો કે આપણે ગતિ ઊર્જાનો સરવાળો કરીએ તો કે ઈ રોટેશનલ બરાબર સરવાળો કરવા માટે આપણે e 1/2 mivi² જ્યાં વી બરાબર શું છે? તો કે રેખીય વેગ બતાવે છે. હવે વી છે એ રેખીય વેગ છે તો રેખીય વેગ માટેનું એક સમીકરણ છે કે રેખીય વેગ બરાબર કોણીય વેગ ગુણ્યા અંતર. રેખીય વેગ બરાબર કોણીય વેગ ગુણ્યા અંતર. રેખીય વેગનો સિમ્બોલ વી, કોણીય વેગનો સિમ્બોલ ઓમેગા અને અંતર બરાબર આર. આપણે સિમ્બોલ લઈએ છીએ સ્મોલ આર. તો એને સમીકરણ નામ આપી દઈએ 2 અને ઓલું જે પહેલાં હતું ગતિ ઊર્જાનું સમીકરણ એને આપણું નામ આપ્યું સમીકરણ 1. હવે આ જે સમીકરણ 2ની કિંમત છે એ ક્યાં મૂકવાની છે? આપણે સમીકરણ 1માં મૂકતા તો આપણી પાસે સમીકરણ 1 છે કે ઈ રોટેશનલ બરાબર ઓમ ઈ 1/2 mivi² હવે જે વીની કિંમત છે એ ક્યાં મૂકશું? સમીકરણ 2 ઉપરથી આપણે કિંમત મૂકી તો વીની જગ્યાએ શું થઈ જશે? વીનો સ્ક્વેર છે એટલે ω² i² પરંતુ આ એમ અને આર સ્ક્વેર બરાબર શું લેવામાં આવે છે? આઈ લેવામાં આવે છે. તો આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં આ જે કિંમત છે આપણે ક્યાં મૂકશું? તો કે ઉપરના સમીકરણમાં મૂકશું એટલે કે ઈ રોટેશનલ બરાબર 1/2 i ω² છે એ મળી ગયું આપણને. એમ અને આર જગ્યાએ આપણે શું મૂકી દીધું? આર. અને આપણે એને સમીકરણ નામ શું આપ્યું? 3. કે જે સમીકરણ 3 છે એ શું છે? તો કે ભ્રમણ ગતિ કરતાં અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ છે. અને આ સમીકરણ છે એ કયા પદાર્થ માટે લાગુ પડી શકાય છે? તો કે આ સમીકરણ છે એ ફક્ત સ્થૂળ પદાર્થ માટે છે એ લાગુ પાડી શકાય છે. તો આ હતું તમારું કે ભ્રમણ ગતિ કરતાં અણુની ભ્રમણ શક્તિ માટેનું સમીકરણ. થેન્ક યુ ઓલ ઓફ યુ.